વડોદરાના પીઆઈના પત્નીના ગુમ થવાનો મામલો પોલીસને તપાસમાં શંકાસ્પદ હાડકા મળી આવ્યા છે। બળેલી હાલતમાં હાડકા મળતા શંકા ઉપજી છે। હાડકા માનવના છે કે કોઈ પશુના તેની તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી છે। ફોરેન્સિક મેડિસિન ઓપિનિયન પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। નિર્માણાધીન હોટેલના પાછળના ભાગેથી મળી આવ્યા છે હાડકા। પંચમહાલના કાલોલમાં પોલીસ અને સ્થાનિક ટોળા વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું। મામલો બિચકતા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા। તોફાન મચાવનારા 50 શખ્સોને પોલીસે સકંજામાં લઈ લીધા છે। એક તરફ 60-70 લોકોનું ટોળું, બીજી તરફ પોલીસ, બંને સામસામે। હાથમાં પથ્થર, દંડા અને પાઇપ સાથે ટોળાએ પોલીસને ઘેરી લીધી, તોડફોડ મચાવી, પોલીસ પર પથ્થરમારો કર્યો। મામલો કઈક એમ છે કે એક શખ્સે પોલીસને તેના જ વિસ્તારના અસામાજિક તત્વો વિશે માહિતી આપી હતી, જેનો ખાર રાખી આ તત્વોએ બાતમીદારને ઢોરમાર માર્યો, જે બાદ પોલીસને જાણ કરતા પોલીસે અસામાજિક તત્વને ડિટેઇન કરી લીધા। તેના સમર્થકોને તેની જાણ થતાં જ એક બાદ એક લોકો એકઠા થવા લાગ્યા અને આ ટોળાએ પોલીસને ઘેરી પોલીસ પર પથ્થરમારો કર્યો। પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા। વાત એ પણ સામે આવી છે કે ટોળાને વિખેરવા પોલીસે ફાયરિંગ કર્યું। હવે જરા આ ભાઈને જુઓ, નીચે પોલીસ તોફાની તત્વોને શોધવા નીકળી અને ઉપરથી ભાઈ ઈંટોના ઘા કરી રહ્યા છે। પંચમહાલના કાલોલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની ગઈ। યુવક સાથે થયેલ મારામારીને લઈને મામલો એટલી હદે બિચક્યો કે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। ઉગ્ર બનેલા ટોળાએ કાલોલ શહેરની દુકાનોમાં ભારે તોડફોડ મચાવી। ટોળાને કાબૂમાં લેવા એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો। પોલીસે દુકાનો બંધ કરાવી, પરંતુ બેકાબુ ટોળો વધુ ઉગ્ર બન્યો। વાહન અને દુકાનોમાં તોડફોડ કર્યા બાદ પોલીસને પણ ન છોડી હુમલો કરવાનો, આપણા પોલીસ ઉપર, બાકીના લોકો ઉપર પથ્થરમારો, બાકીની દુકાનોમાં તોડફોડ, આ તે બધી માહિતી મળી છે। બેકાબુ ટોળો કોઈ હિસાબે શાંત નહોતું થતું અને જેથી પોલીસે વધુ ફોર્સ બોલાવી, સ્થિતિ એટલી હદે વણસી કે પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો। બીજી તરફ પથ્થરમારામાં પોલીસના જવાનો સહિત પીઆઈ અને પીએસઆઈ પણ ઇજાગ્રસ્ત થયા। જિલ્લા પોલીસમાંથી વધુ કાફલો પહોંચતા સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ। તો કાલોલમાં પોલીસ પર પથ્થરમારાનો મામલો, પોલીસે 50થી વધુ આરોપીઓની અટકાયત કરી લીધી છે। બાઇક સહિત અનેક મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। યુવકને માર માર્યો હોવાની ફરિયાદ બાદ કેટલાક લોકોએ હુમલો કર્યો હતો। કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિની ફરિયાદના આધારે કે એને કોઈ રોકીને માર્યો છે, એના આધારે શકમંદને લાવવામાં આવ્યા હતા અને એના ઉપરથી અફવાઓ ફેલાવતા અહીંયા પોલીસ સ્ટેશને ટોળા ભેગા થઈ ગયા હતા અને આ ટોળાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું। સાથે સાથે પોલીસે એમને ભગાડવાની કોશિશ કરતા પોલીસને શેલ છોડવા પડ્યા છે। ટોળું આક્રમક થતાં બળપ્રયોગ કરીને સમગ્ર મામલાને શાંત કરવામાં આવ્યો છે। આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો, હાલ રોકાઈશું એક વિરામ માટે।